જે અમારા સંજય પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ જન્મતની આખી જે અમારી ટીમ છે એ જૂનાગઢનો હો કરવાનો પ્રયત્ન અમે કરીએ છીએ જેમની અંદર અમારા આ સાત સુરો સંગીતના એ તમામને પણ સાંકળી અને અમે જે કંઈ અમારી આવડત છે જે સૂરનું જ્યાં મહત્ત્વ છે એ ત્યાં ચોક્કસપણે પોતાની જગ્યા પૂરી આપે છે એવા સંજય પંડ્યા કૃણાલ ચૌવટિયા ઇરફાન સિદ્દીકી ભદ્રેશ સોલંકી જિગ્નેશ કળેજા ચિરાગ શાસ્ત્રી અને હું રાજુ સોનપાલ સોનુબાબા સાથોસાથ અમારી કેમેરામેનની ટીમમાં શકીલ ફારૂકી આ બધા મિત્રો એક એવો પ્રયત્ન કરીએ છીએ કે આપ ઘરે બેસી અને કાર્યક્રમ માણો અને કાર્યક્રમની સાથોસાથ કોઈ સમાજ શ્રેષ્ઠીને જ્યારે અમે અહીંયા રજૂ કરીએ છીએ ત્યારે એ પોતાની આગવી સૂઝબૂઝથી અને પોતાના એક માર્ગદર્શનથી અહીંયા પોતાની પ્રસ્તુતિ કરતા હોય છે તો એવા જ આજે અમારા આમંત્રણને માન આપી અને જે અગ્રણી છે જેમને સમગ્ર જૂનાગઢ ઓળખે છે એવા શ્રી વિનુભાઈ અમીપરા અહીંયા ઉપસ્થિત છે તો તેમને હું વિનંતી કરીશ વિનુભાઈ આપ વ્યવસાય સિવિલ એન્જિનિયર છું આપ સિવિલ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ છો એકલવ્ય પબ્લિક સ્કૂલના પણ આપ પ્રમુખ છો લાયન્સ ક્લબના આપ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ છો ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટના પણ આપ વાઇસ પ્રેસિડેન્ટ છો તથા નોબલ બિલ્ડર્સ અને સામાજિક સંસ્થાઓની અંદર કાર્યરત રહી અને આપણે સતત પોતાની વ્યસ્ત લાઈફની અંદર પણ સમાજ માટે કંઈ ને કંઈ કાર્ય કરતા રહો છો અને વિનોભાઈ આપની સૌથી વધારે આજના યુગની અંદર ગમે એવી જો કોઈ વાત હોય તો આપ યોગાશ્રમ નેચર ક્યોરના ડાયરેક્ટર છો તો એ નેચર ક્યોરના ડાયરેક્ટર તરીકે પણ અમને આપ કંઈક સલાહ આપજો અમારી જન્મતની જે આ એક્ટિવિટીઝ છે એમના માટે પણ આપના સૂચનો આવકાર્ય છે અને કંઈક જાગૃતિનો સંદેશ આપણે જ્યારે સમાજ શ્રેષ્ઠી છો જ્ઞાતિ અગ્રણી છું ત્યારે અમને બધાને આપના આ સંદેશાની રાહ છે તો વિનંતી કરીશું શ્રી વિનુભાઈ અમીપલાને ધન્યવાદ જનમત ફાઉન્ડેશન આજે આફતમાં અવસરને ફેરવી નાખવાનો જે આઈડિયા છે એવા આ જનમત ફાઉન્ડેશનના ચેરમેન શ્રી સંજયભાઈ કૃણાલભાઈ ચોવટિયા ઈરફાનભાઈ અને સંગીતની દુનિયાની અંદર જુનાગઢનું જેનું સારું એવું નામ છે એવા રાજુભાઈ સોનપાલ ભદ્રેશભાઈ સોલંકી જિગ્નેશભાઈ કડેચા ચિરાગભાઈ શાસ્ત્રી અને જુનાગઢના નામી અનામી કલાકારો તેમજ જીટીપીએલના માધ્યમથી આખા સમગ્ર વિસ્તારની અંદર જે આપનો અવાજ પહોંચી રહ્યો છે એવી આવું ટીમને હું અભિનંદન આપું છું સામાન્ય રીતે વાત થતી હોય કે ભાઈ કુદરતની અંદર જ્યારે જ્યારે આવી આફતો આવે છે ત્યારે માનવ ધર્મ કયો તો કે ભાઈ એકબીજાને આપણે સૌપ્રથમ સમગ્ર સૃષ્ટિના પ્રાણી જગતને આપણે મદદ કરીએ એકબીજાને હું આપીએ અને જે આપણી ઉપર જે આફત આવી છે જે કુદરતની જે આફત આવી છે એમાંથી ઉગરી જઈએ એમાંથી નીકળી જઈએ એના માટે પોતપોતાના સમજશક્તિ પ્રમાણે અને અભ્યાસ પ્રમાણે લોકો મદદ કરતા હોય છે ત્યારે આપ જનમત ફાઉન્ડેશન દ્વારા ખરેખર જે કાર્યક્રમ આવે છે લુંબે દિવસથી આ લાઈવ જોતો હતો પણ ખરો ત્યારે હું વિચારતો હતો મને આમ આનંદથી આનંદ થતો હતો મેં કીધું અત્યારના યુવાનો કેવી કેવી વસ્તુઓ એના મગજમાં પડી હોય છે માત્ર બે ચાર મિત્રો ભેગા થાય અને એક એવું પ્લેટફોર્મ લઈ આવે કે માણસ જ્યારે આજે આખો દિવસ પોતાના ઘરમાં રોકાયેલો હોય આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ છાપામાં વાંચીએ છીએ કે ઘરેલું હિંસાઓ વધી ગઈ છે અત્યારે બે માણસ સાથે રહેતા હોય કુટુંબની અંદર તો સ્વાભાવિક છે કે વાસણો ભેગાડીએ તો ખખડે પણ ખખડે ત્યાં સુધી વાંધો નહીં પણ જ્યાં સુધી એકબીજા સામે સામે ફેંકા થાય આવા પણ પ્રશ્નો જ્યારે આવે છે ત્યારે એક સમાજની અંદર એક દુઃખની વાત કહેવાય ત્યારે આપ સૌ આ દુઃખમાંથી લોકો મુક્ત થાય એક ને એક કોરોનાની વાતો જ્યારે ટીવી ખોલીએ તો સમગ્ર જગતની અંદર માત્ર કોરોના કોરોના કોરોનાની જ વાત થઈ રહી છે ત્યારે લોકો સ્ટ્રેસમાં આવેતા હોય છે અને આ સ્ટ્રેસમાંથી નીકળવા માટે આપણે જે સંગીતનો સંગીતનો માધ્યમનો જે ઉપયોગ કર્યો છે અને સમગ્ર ટીમ ખરેખર મને આનંદ થાય છે એમ કે તમારા યુવાનોનો આ જે આઈડિયા છે કે આફતને અવસરમાં ફેરવી નાખવાનો એટલે મિત્રો સૌ તો હું આ જન્મતની ટીમને આખીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વાભાવિક રીતે અહીંયા આ કાર્યક્રમના માધ્યમ દ્વારા લોકોને અંદર એક કોવિડ નાઇન્ટીનની કેમ બચી શકાય એનો અવેરનેસ કાર્યક્રમ પણ આપ સૌ સાથે સાથે કરી રહ્યા છો ત્યારે આપણે સમજીએ છીએ કોવિડ નાઇન્ટીન જેવા અનેક આવા વાયરસો અનેક મહા બીમારીઓ આ ઇતિહાસની અંદર માનવ જગત ઉપર આ પ્રાણી સૃષ્ટિ ઉપર આવી છે એનાથી માનવ સૃષ્ટિ નાબૂદ નથી થઈ પરંતુ ક્યાંક શીખી છે એટલે આ આફતની અંદરથી આપણે શીખવાનું છે કે આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરી શકીએ તો સૌ પ્રથમ તો આવી મહા બીમારીઓથી બચવા માટે માણસે પોતાની લાઇફસ્ટાઈલ ઇમ્યુનિટી પાવર વધારવો જોઈએ અને એના માટે આપણી પાસે તો ભારતની અંદર તો કેવડો મોટો આયુર્વેદનો ઇતિહાસ પડ્યો છે કેવડો મોટું આપણો ભૂતકાળ છે કે જેના દ્વારા આપણે સંયમી જીવન જીવીએ આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે જો જીવન જીવીએ તો આપણું ઇમ્યુનિટી પાવર એટલે કે શારીરિક શક્તિઓ છે એ આવા રોગોની સામે રક્ષણ આપી શકે એટલે અત્યારે જ્યારે ફાસ્ટ ફૂડનો જમાનો જે છે અત્યારે એકવીસમી સદીના જમાનાની અંદર આપણે જે રોગના શિકાર થઈ રહ્યા છીએ શા માટે થઈ રહ્યા છીએ આધિ વ્યાધિ ઉપાધિના શિકાર આપણે શા માટે થઈ રહ્યા છીએ અને આવી મહાબીમારીઓની અંદર આપણે કેમ પાંગડા થઈ ગયા છીએ એની શીખ આપણને આયુર્વેદમાં આપવામાં આવી છે અમે યોગાશ્રમ નેચર કેર સેન્ટર ચલાવીએ છીએ આ યોગાશ્રમ નેચર સેન્ટરની અંદર આવનારા લોકોને અમે એ જ કહીએ છીએ કે તન મન તે આપણે શુદ્ધ થવું હશે શરીરની અંદર રોગો જો નાબૂદ કરવા હશે તો આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે જીવવું પડશે અને જીવન જે છે એ કોઈ દુષ્કર જીવન નથી એ સામાન્ય પદ્ધતિથી જ જીવી શકાય એવું આયુર્વેદનું જીવન છે તો આપણે ભૌતિક સુખો માણતા માણતા આયુર્વેદ સાથે જો જીવન જીવશું તો ચોક્કસપણે આપણે આ વિજ્ઞાનનો જે યુગ છે એને પણ આપણે માણી શકશું માટે કોવિડ નાઇન્ટીનની અંદર માત્ર ગભરાવાની જરૂર નથી પણ શીખવાનું પણ છે એક વિશેષ આપણે અવલોકન કરતા હોઈએ ત્યારે એક નવી શીખવાની વાત પણ એ પણ મળે છે કે આવી સંકટો આવતા હોય છે ત્યારે આપણે શું મુશ્કેલીઓ પડતી હોય છે તો આપણે અવારનવાર છાપાઓમાં ટીવીમાં રોજ જોઈએ છીએ કે હજારો લોકો બેરોજગાર થઈ ગયા છે હજારો લોકોને ખાવા અનપાણી નથી ત્યારે સમાજની અંદર સામાજિક સંસ્થાઓ અનેક લોકો સેવા ઉપયોગી કામ કરી રહ્યા છે એની અંદર જેની અંદર એક માહોલ ઊભો થયો છે એટલે અહીંયા અત્યારે એક જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ જોતું નથી માત્ર ને માત્ર હું એકબીજાને કેમ મદદ કરી શકું આ આજે આપણો ભારતીય સંસ્કૃતિનો જે અંદરનો જે હેતુ છે એ મોટા પાયે આપણને આજે જોવા મળી રહ્યો છે ત્યારે એ આફતમાંથી આજે નવું એક આપણે શીખ્યા છીએ એના અંદરથી બીજું એ પણ શીખવાનું છે કે ભાઈ આવી આફતો આવે ત્યારે આપણે બચત કરવી જોઈએ આજે શા માટે આપણે દુઃખી થઈએ છીએ આપણા દાદાઓ જોયો તો એક વર્ષનું પોતાનું રાશન પાણી ભેગું કરી રાખતા હતા પોતે જે કાંઈ કમાતા હતા એમાંથી દસ ટકા ભાગ માત્ર ધાર્મિક કાર્ય માટે નહીં પણ સ્વધર્મ જ્યારે સંકટમાં આવે સ્વધર્મ સંકટમાં આવે ત્યારે મારે કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે પણ હું કોઈકને મદદ કરી શકું એવી ભાવનાથી લોકો પોતાનું અર્થતંત્ર ચલાવતા હતા પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા એટલે આ વસ્તુમાંથી આફતમાંથી બે વસ્તુ શીખવાની છે કે આપણે કામ કરતાં કરતાં રોજ બે કલાક વધારે કામ કરીએ અને બે કલાક વધારે કામમાંથી જે આવક થાય એને સેવિંગ કરીએ કે જેથી કરીને આપણે જે મુશ્કેલીનો સમય છે એ મુશ્કેલીના સમયની અંદર આપણે પાર પાડી શકીએ એટલે આપણી ઉપર આવેલી આફતને આપણે અવસરમાં ફેરવીએ આ આફતમાંથી શીખીએ અને ભવિષ્યની અંદર કુદરત છે આ સૃષ્ટિની અંદર કુદરતે જે નિર્માણ કર્યું છે એ પ્રમાણે કોઈને કોઈ વસ્તુઓ હાઈવે જ રાખવાની છે ત્યારે એનાથી આપણે કેમ બચીએ એ પણ આ આફતમાંથી શીખવાનું છે ત્યારે આપ સૌ કોવિડ નાઇન્ટીનથી બચતા રહીએ અને આપણે બધા જાણીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ એનું મોટા મોટું માધ્યમ છે કે આ રોગને ફેલાવતું અટકાવવા માટે બને એટલા એકબીજાથી ડિસ્ટન્સ રાખશું આ એની સૌ પ્રથમ દવા છે ત્યાર પછીની દવાઓ તો અત્યારના વૈજ્ઞાનિકો શોધશે પરંતુ આયુર્વેદ પાસે એનો ચોક્કસ ઉપાય છે કે તમને કોરોના લાગુ જ ન પડે એટલા માટે એક સામાન્ય ટિપ્સ પણ આપી દઉં કે જ્યારે બે ઋતુઓ શિયાળો અને ઉનાળો ભેગી થતી હોય ત્યારે આપણા વિસ્તારની અંદર સામાન્ય રીતે શરદી ઉધરસ ફ્લૂના વાયરાઓ હોય જ છે એટલે સામાન્ય શરદી ઉધરસ આપણને થાય તો આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ અત્યારે આયુર્વેદમાં એક ઉપચાર છે કે જ્યારે સવારમાં તમે ઉઠો ત્યારે નૈણા કોઠે બે ચમચી આદુનો રસ બે ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી સિંધાલુ મીઠું અથવા તો આપ જે વાપરતા હોય મીઠું આ રસ મિક્સ કરી બે કે ત્રણ દિવસ સવારમાં લેશો તો ચોક્કસપણે હું કહું છું કે કફમાંથી તમે મુક્ત થશો ને થશો માટે આયુર્વેદનું અધ્યયન કરીએ એવા એના બધા જે ઉકાળાઓ છે એનું નિમિત્તપણે સેવન કરીએ ઇમ્યુનિટી એ સૌ પ્રથમ પ્રિકોશન ઇઝ ધ બેસ્ટ ક્યોર એટલા માટે પ્રિકોશન લેશું તો ચોક્કસપણે આ કોવિડ નાઇન્ટીનની બીમારીથી આપણે બચશું લોકોને બચાવશું અને ભારતની અંદર આપણે કોવિડને ચોક્કસપણે નાબૂદ કરી શકશું એવી આપ સૌને શુભેચ્છા સાથે આપ સૌએ મને અહીં બોલાવ્યો અને જનમતના માધ્યમ દ્વારા આપ સુધી મળવાનો મોકો મળ્યો આભાર ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ